નમસ્કાર મિત્રો, કન્ફ્યુઝન પોઈન્ટની આ સિરીઝના ભાગ 7 ની અંદર તમારું સ્વાગત છે. તો ચાલો આપણે આ વિડીયોની અંદર થોડા ઘણા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીશું. તો પહેલો કન્ફ્યુઝન પોઈન્ટ છે, ભારતમાં સૌથી નીચું તાપમાન ધરાવતું સ્થળ કયું છે? તો એનો જવાબ આવશે દ્રાસ, જે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે. તેવી જ રીતે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન ધરાવતું સ્થળ કયું છે? તો જવાબ આવશે નલિયા, જે કચ્છની અંદર આવેલું છે. તો ભારતની અંદર સૌથી નીચું તાપમાન ધરાવતું સ્થળ દ્રાસ, જમ્મુ કાશ્મીર, અને ગુજરાતનું સૌથી નીચું તાપમાન ધરાવતું સ્થળ છે નલિયા, જે કચ્છની અંદર આવેલું છે. તો આ બંને કન્ફ્યુઝન પોઈન્ટ છે. ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો ભારતની ગુલાબી નગરી એટલે કે પિંક સિટી તરીકે કયું શહેર ઓળખાય છે? તો ભારતની ગુલાબી નગરી એટલે કે પિંક સિટી તરીકે જયપુર રાજસ્થાનનું જે છે એ ઓળખાય છે. તેવી જ રીતે ગુજરાતની ગુલાબી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો ગુજરાતની ગુલાબી નગરી તરીકે ધ્રાંગધ્રા, જે સુરેન્દ્રનગરની અંદર આવેલું છે, એ શહેર છે ઓળખાય છે. તો ગુજરાતની ગુલાબી નગરી તરીકે જયપુર રાજસ્થાનનું જે છે એ ઓળખાય છે, અને ગુજરાતની ગુલાબી નગરી તરીકે ધ્રાંગધ્રા, જે સુરેન્દ્રનગરનું છે, એ ઓળખાય છે. તો આ બંને કન્ફ્યુઝન પોઈન્ટ વિશે પણ તમારે ધ્યાનથી વાંચી લેવું. ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ છે, ગુજરાતની સંસ્કાર નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો ગુજરાતની સંસ્કાર નગરી તરીકે વડોદરા શહેર છે ઓળખાય છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ભાવનગર શહેર છે ઓળખાય છે. તો આ બંનેની અંદર છે કન્ફ્યુઝન પોઈન્ટ છે. તો ગુજરાતની સંસ્કાર નગરી તરીકે વડોદરા અને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ભાવનગર શહેર છે ઓળખાય છે. ત્યાર પછીના કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો એનો જવાબ આવશે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી. ત્યાર પછી જો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો ગુજરાતની અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત 1855માં ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો સૌરાષ્ટ્રની અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત 1880માં ભાવનગર અને વઢવાણ વચ્ચે થઈ હતી. તો આ ત્રણેય કન્ફ્યુઝન પોઈન્ટ હશે. તો પ્રશ્ન એમ પૂછાઈ શકે છે તો ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાં થઈ હતી? તો 1853માં મુંબઈ અને થાણે વચ્ચે. ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાં થઈ હતી? તો એનો જવાબ આવશે 1855માં ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે, અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1880માં ભાવનગરથી વઢવાણ થઈ હતી. તો દોસ્તો, આ વિડીયોની અંદર આપણે થોડાક કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરી. તો આગળના વિડીયો અને કન્ફ્યુઝન પોઈન્ટ જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, તથા આ અમારો વિડીયો પસંદ હોય તો એક લાઇક જરૂર કરજો અને વિડીયોને વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.